चलो આપણે ચાર્ટ બનાવતા શીખી ગયા હતા, હવે ચાર્ટ એલિમેન્ટ બદલવા માટે આપણે શું કરવાનું છે? ચાર્ટ બનાવી દીધા છે પણ અમારે હવે ચાર્ટનું એલિમેન્ટ બદલવું છે, એની ડિઝાઇન બદલવી છે તો શું કરીશ? બરાબર, પાવર પોઈન્ટ ચાર્ટના વિવિધ એલિમેન્ટ એટલે કે ઘટક, આપણે ઘટકો વિશે ભણીએ છીએ વિજ્ઞાનમાં, પછી શેમાં શેમાં આવે છે ઘટકો, પર્યાવરણ વિજ્ઞાન આવે છે ને ઘટકો, બરાબર, એવી રીતે ચાર્ટના પણ વિવિધ એલિમેન્ટ એટલે કે ઘટક હોય છે, બદલવાની સુવિધા પણ આપે છે, જેમ કે ચાર્ટ લેબલ, ગ્રીડ લાઇન્સ, ડેટા પોઈન્ટ વગેરે. આ ઘટકો તમે ગમે ત્યારે ઉમેરી કે કાઢી પણ શકો છો. તૈયાર કરેલ કોઈ એક ચાર્ટ પસંદ કરો, તમે જે તૈયાર કરેલો ચાર્ટ છે એને તમે સિલેક્ટ કરો. ચાર્ટ ટૂલ્સ ટેબલ હેઠળ ડિઝાઇન, બરાબર, ચાર્ટ ટૂલ્સ ટેબલનું દેખાય છે પહેલું સ્ટેપ, બરાબર, એમાં ડિઝાઇનમાં જવાનું, લેઆઉટમાં જવાનું અને ફોર્મેટ જેવા વિવિધ ટેબ જોવા મળશે. દેખાય છે બધાને? ચાર્ટ લેઆઉટ, ટાઈપ, ડેટા એન્ડ ચાર્ટ સ્ટાઇલ, આપણે ચાર્ટ સ્ટાઇલમાં તમે જોઈ શકો છો, બરાબર, અને ચાર્ટ લેઆઉટમાં પણ. ડિઝાઇન ટેબની અંદર આવેલ ચાર્ટ લેઆઉટ ટેબ પસંદ કરી તમને પસંદ હોય તેવો તેનો દેખાવ ફોર્મેટિંગ પસંદ કરી શકો છો. હવે એમાં અલગ અલગ ફોર્મેટિંગ આપેલું છે, જોઈ લો. દેખાય છે? બાજુમાં બતાવી દીધું છે કે તમે આ સિલેક્ટ કરશો તો આવું ફોર્મેટિંગ દેખાશે. એવી તમે અલગ અલગ ચાર્ટમાં અલગ અલગ ફોર્મેટિંગ લઈ શકો છો. અહીંયા આપી દીધું છે ચાર્ટ ટાઇટલ, કેટેગરી 1, કેટેગરી 2, 3, 4, બરાબર, એક્સિસનું ટાઇટલ છે. આ રીતે એને ચાર્ટ બનાવ્યો છે, જેવી રીતે આપણે ગ્રાફિક્સ કરીએ છીએ એ પ્રમાણે, બરાબર. ચાર્ટ ટૂલના લેઆઉટ ટેબની મદદથી ચાર્ટના વિવિધ ઘટકો બદલી શકાય છે. ચાર્ટ ટાઇટલ, લિજેન્ડ, અક્સિસ, ડેટા લેબલ, ગ્રીડ લાઇન, પ્લોટ એરિયા, ચાર્ટ વોલ અને ચાર્ટ ફ્લોર વગેરે, આ બધું ચેન્જ કરી શકાય છે. ચાર્ટ ટૂલ્સના ફોર્મેટ ટેબની મદદથી શેપ, સ્ટાઇલ, વર્ડ આર્ટ સ્ટાઇલ, ગોઠવણ અને સાઇઝ વગેરે પ્રકારનું ફોર્મેટિંગ કરી શકાય છે. આ ચાર્ટનું ફોર્મેટિંગ બદલવું, આ મોટા મોટા જે આપણે જે પ્રમાણે બિઝનેસમેન હોય છે, કામ કરતા હોય છે, એમને પીપીટી એટલે કે પ્રેઝન્ટેશન સમજાવવાનું હોય છે તો આપણે ચાર્ટ દ્વારા સહેલાઈથી સમજાવી શકીએ છીએ. અને ચાર્ટને જો આપણે અલગ રીતે અલગ પ્રકારમાં અલગ ડિઝાઇનમાં જો એને ઉપલબ્ધ કરીએ તો આપણે વધારે પડતું, વધારે વિસ્તારપૂર્વક, બરાબર, મગજમાં ઉતારીને એને અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા સમજાવી શકીએ છીએ, બરાબર. ખ્યાલ આવી ગયો? હવે આપણે ફોર્મેટિવ એસેસમેન્ટ મેડમ મોકલશે, જે નોટમાં અને ચોપડીમાં ફરજિયાત લખવાનું રહેશે. ઓકે, બાય.